ચાલો આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 નો અભ્યાસ કરીશું, બરાબર છે? ચાલો તો જુઓ, નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. એટલે કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા છે? મૂડી. તો જો એ લોકોની મૂડી કેટલી છે? નીલાની મૂડી છે 1 લાખ જો જમાના ખાનામાં, અને શીલાની મૂડી 50,000. એટલે 1 લાખ અને 50,000 એનું આપણે પ્રમાણ શોધીએ તો કેટલું પ્રમાણ આવશે? જો 4-4 મીડા ઉડી જાય એટલે 10 અને 5 રહી જાય, એટલે કયા પ્રમાણ વહેંચતા છે લોકો? 2:1 પ્રમાણમાં એ લોકોનું પ્રમાણ આવશે, બરાબર છે? છેલ્લે આપણે જોઈએ તો ગણીશું, પણ 2:1 પ્રમાણમાં, મૂડીના પ્રમાણમાં એ લોકો નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. ચાલો હવે તમને જો કાચું સર્વે આપ્યું છે, બરાબર, હવે કાચા સર્વેમાં જો તમને ફક્ત મૂડી જ આપ્યા છે, ચાલુ ખાતા આપ્યા નથી આપ્યા ને ચાલુ ખાતા, એટલે આપણે પેઢીના ચોપડે મૂડી ખાતા દોરીશું અને મૂડી ખાતામાં આપણે બધી અસર આપીશું. ચાલો હવે આપણે હવાલા જોઈ લઈએ, હવાલા ટીકમાં કરીએ અને પછી આપણે ખાતામાં અસર આપીશું, બરાબર છે? ચાલો તો જો પહેલો હવાલો, આખર સ્ટોક રૂપિયા 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે. મેં તમને ધ્યાનમાં રાખવાના મુદ્દા બી લખાવેલું કે આખર સ્ટોકનું મૂલ્યાંકન કઈ કિંમતે થાય, એની પડતર કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતે થાય. તો જો એની પડતર કિંમત કેટલી છે આખર સ્ટોક 1,10,000 અને બજાર કિંમત કેટલી છે 20% વધુ, તો વધારે ગણવાનું કામ જ નહીં મળે, બજાર કિંમત તો વધારે જવાની ને, તો આપણે કયા સ્ટોક લઈ લેવાનો? 1,10,000 પડતર કિંમત જ ઓછી રહેવાની કે નહીં, એટલે આપણે એ જ લઈ લેશું, એની ડાયરેક્ટ અસર 2 આવશે એ આપણે છેલ્લે આપીશું, બરાબર. ચલો ત્યાર પછી હવાલો નંબર 2, ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે, અને આ વખતે જો વ્યાજ ચૂકવવાનું આવ્યું મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં એની અસર આવવાની, બરાબર. આગળ દાખલામાં જોજો, નવનીતમાં ને બીએસઆ પ્રકાશનમાં નફા નુકસાન ખાતામાં જ બધી અસર આપી દીધી, નફા નુકસાન ફાળવણી ખાતું નહીં બનાવેલું, પણ આપણે બનાવતા હતા ને આમાં તો ઓલરેડી બનાવવા પડવાનું છે, એટલે નફા નુકસાન ફાળવણી ખાતું બી આપણે બનાવીશું, એટલે એની અસર બી ડાયરેક્ટ આપણે આપીશું મૂડી પર વ્યાજની. ત્યાર પછી ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે, નીલા રૂપિયા 900 અને શીલા 600. અહીંયા તમને ઉપાડ પર કેટલું વ્યાજ ગણીને આપી જ દીધું છે, ડાયરેક્ટ આપણે અસર જ આપીશું એને. ત્યાર પછી જો દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો, તો જો તમને દેવાદારો આપ્યા હશે એના પર ટીક માર્ક કરો, દેવાદારો ક્યાં છે જો આપ્યા છે, હું કાચા સર્વેમાં દેવાદારો આપ્યા જ હશે તો જ હવાલો હોય, કયું છે? જો તમને ત્રીજા નંબર પર આપ્યું છે વેપારીઓ અને ગ્રાહકો, તો વેપારીઓ તે લેણદારો અને ગ્રાહકો, જો દેવાદારોને 3 વસ્તુ કહેવાય, દેવાદારો, લેણું અને ગ્રાહકો, તો જો એ ગ્રાહકો આપેલા છે અને ગ્રાહકો તે દેવાદારો અને દેવાદારોની ઉધાર બાકી હોય, જ્યારે વેપારીની જવા બાકી હોય, બરાબર છે? એટલે ગ્રાહકો પર ટીક માર્ક કરો. ચાલો ત્યાર પછી જો હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે, ભાડું 300 અને પગાર 950. તો જો તમને ભાડું આપ્યું હશે કાચા સર્વેમાં, ભાડું અને કરવેરા આપ્યું છે, જો એના પર ટીકમાં કરો પહેલું, એટલે એના ચૂકવવાના બાકી છે, અને બીજું હું ચૂકવવાનું બાકી છે પગાર, તો પગાર બી તમને આપ્યો હશે, જો પગાર એના પર ટીકમાર્ક કરજો, છે ને પગાર? ચાલો એટલે એની બી આપણે ટીકમાર્ક થઈ ગઈ. ત્યાર પછી જો મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો, મશીનરી તમને આપી હશે, મશીનરી અને ફર્નિચર બી તમને આપ્યું હશે, તો ફર્નિચર પર બી ટીકમાર્ક કરો. ચાલો એટલે હવાલાને ટીકમાર્ક થઈ ગઈ, બરાબર છે? અને હવે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકા સરવૈયામાં આપણે એની અસર આપીશું. તો આપણે હવે કાચા સરવૈયામાં આપી જાઓ, તો તમને સૌપ્રથમ પહેલા નીલાની મૂડી ઉપાડ અને શીલાની મૂડીની ઉપાડ, બરાબર. તો મૂડીની કઈ બાકી હોય? જમા બાકી હોય, તો તે મૂડી ખાતાની જમા જ લખી દો, બાકી આગળ લાવ્યા. અને ઉધાર ખાનામાં છે તે ઉપાડ છે, એટલે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. નીલાની કેટલી છે? 1 લાખ. આ ખાનું આજે તમને હલું રાખેલું 1 લાખ. અને શીલાની મૂડી 50,000. એટલે શીલાની મૂડી 50,000. ચાલો હવે ઉપાડ એ લોકોનો છે નીલાનો 20,000 અને શીલાનો 14,000. તો ઉપાડની અસર ક્યાં આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ, એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ લખો ઉપાડ ખાતે. નીલાનો ઉપાડ 20,000 ને અને શીલાનો 14,000. ચાલો એટલે મૂડી અને ઉપાડની નોંધ થઈ.
ચાલો હવે શું છે, વેપારીઓ અને ગ્રાહકો. તો વેપારી તે લેણદાર, અને લેણદાર પણ આપણે ટીક માર્ક નથી થઈ, એટલે વેપારી તે શું કહેવાય, લેણદારો છે. અને લેણદાર ની જમા બાકી હોય, અને આપણું લેણદાર શું છે, દેવું છે, એટલે એની અસર ક્યાં આવશે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પહેલા મૂડી માટે જગ્યા છોડો, મૂડી મૂડી. નીલા અને શીલા, અને ત્યાર પછી લખજો વેપારીઓ કાઉન્સમાં લેણદારો, વેપારીઓ કાઉન્સમાં લેણદારો. ચાલો તો કેટલા છે જવાબ બાકી, જો વેપારી જવાબ બાકી કેટલા, એટલે ડાયરેક્ટ રકમ 7000 બરાબર. પછી શું છે, ગ્રાહકો, ગ્રાહકો એ શું છે, દેવાદારો. અને દેવાદારો એટલે આપણે ચાલુ મિલકત, અને એના પર હવાલો છે, એટલે પાકા સર્વેમાં મિલકત ના બાજુ લખો ગ્રાહકો, કાઉન્સમાં દેવાદારો, ગ્રાહકો કાઉન્સમાં દેવાદારો. અને ઇનરમાં હવાલો છે એના પર મેં જોયો છે 90000. ચાલો હવે એના પર હવાલો જુઓ, હવાલો નંબર 4, દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. ચાલો ગાલખાત અનામત જોગવાઈ કરો એટલે માઇનસ, ગ્રાહકોમાંથી માઇનસ, માઇનસ ગાલખાત અનામત કેટલા ટકા, 90000 ના 5%, એટલે 90000 ના 5% કેટલા, 4500. અને 4500 બાદ કરો, કેટલા, 85000. જૂની એટલે પેલું પેલા પેલું ફોર્મેટ બનાવી દો, નફા નુકસાન ખાતા ની ઉધાર બાજુ એક લીટી છોડીને, નફા નુકસાન ખાતા ની ઉધાર બાજુ એક લીટી છોડીને પેલા ગલખાત જૂની, ગલખાત જૂની વત્તા ગાલખાત નવી, વત્તા ગાલખાત અનામત નવી, ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી, વત્તા ગાલખાત અનામત નવી. અને ત્યાર પછી એક લીટી છોડીને માઇનસ ગાલખાત અનામત કઈ, જૂની. ગાલખાત અનામત ની હવાલા નોંધ થઈ ગઈ. હવે આપણે કાચા સર્વેમાં આપેલી ગાલખાત ને ગાલખાત અનામત લખી દઈએ અને આ કોષ્ટક પૂરું જ કરીએ. તો જો તમે કાચા સર્વેમાં જો તમને આપ્યું છે, આપ્યું છે ને, જો ગાલખાત અને ગાલખાત અનામત, તો ઉધાર બાકી 400 છે તે ગાલખાત, અને જમા બાકી કેટલી છે, 1300, એ શું છે, ગાલખાત અનામત જૂની, એની જમા બાકી હોય. તો ગાલખાત ની ઉધાર બાકી કેટલી છે, 400, એ 400 ક્યાં લખાશે, ગાલખાત જૂની, કાચા સર્વેમાં આપેલી હતી જૂની કહેવાય. એટલે હવે આ બે નો સરવાળો કરો, 4500 વત્તા 400, 4900. અને કાચા સર્વેમાં આપેલી ગાલખાત અનામત ની જવાબ બાકી 1300 રૂપિયા, એ તમે ગાલખાત જૂની, ગાલખાત અનામત જૂની એની સામે લખો, અને પછી 4900 માંથી 1300 બાદ કરો, કેટલા, 3600, એટલે આવતરમાં 3600 બરાબર. ચલો તમને બીજી વસ્તુ શીખવી દે, માફી ધ્યાન આપો. હવે અહીંયા બાદબાકી જો માઇનસ આવી, તો અહીં તો બાદબાકી પ્લસ આવી એટલે આપણે ડાયરેક્ટ લખતા હતા, પણ જો માઇનસ આવી તો બાદબાકી તો શું કરવાનું, તો એ આપણે અનામત ની જોગવાઈ જે બધી કરી નો વધારો થયો. અને જો અહીંયા જો માઇનસ આવે તો એ માઇનસ અહીંયા જ મૂકવાનું, ને એ માઇનસ ક્યાં લઈ જવાનું,
નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ આવવાનું કે ખાલખાતનો વધારો લાવ્યા, સામેથી લાવ્યા અને ત્યાં પ્લસ, અહીંયા પ્લસ લખી દેવાનું. સમજ પડી, જો માઇનસ આવે તે બાદબાકી માઇનસ આવે તો, પ્લસ આવે તો ત્યાં જવા દેવાનું. સમજ પડી? ચાલો આગળ વધો. વેપારીને ગ્રાહકો પતી ગયા ત્યાર પછી હા માલ પરત. તો માલ પરત એટલે ઉધાર બાકી તે કયું પરત? વેચાણ પરત. અને જમા બાકી તે ખરત પરત. બરાબર છે ને? તો એ માલ પરત આમાંથી બાદ થાય, ખરીદ પરત ખરીદીમાંથી બાદ થાય, અને વેચાણ પરત વેચાણમાંથી બાદ થાય. તો તમને જો ખરીદી અને વેચાણ આપ્યું હશે, છે કે ખરીદી? હા, જો ખરીદી અને વેચાણ, તો ઉધાર છે 1,40,000, તે ખરીદી, ખરીદી ન માલ આવે આવે તો ઉધાર, એટલે ખરીદીની ઉધાર બાકી, અને વેચાણ છે 2,60,500. તો પહેલા આપણે ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ લખીએ ને એમાંથી ખરીદ પરત બાદ કરીએ. બરાબર? ચાલો, તો પહેલા એક લીટી છોડજો. આના માટે શરૂઆતનો સ્ટોક, એટલે શરૂઆતના સ્ટોક માટે એક લીટી છોડજો, અને પછી લખજો ખરીદી, અને તે ઇનર કોલમમાં, કેમ કે ખરીદ પરત બાદ કરવા પડશે. તો ખરીદી 1,40,000 માઇનસ ખરીદ પરત, ખરીદી 1,40,000 માઇનસ ખરીદ પરત. તો જો ખરીદ પરત જમા બાકી છે, તે માલ પરતમાં જમા બાકી છે, તે કેટલા છે? કેટલા? 3,000. એટલે 3,000 અને 3,000 બાદ કરે ડાયરેક્ટ આઉટરમાં 1,37,000. ચલો, ખરીદીમાંથી ખરીદ પરત બાદ થઈ ગઈ. બરાબર? ચલો, હવે વેચાણ ને વેચાણ પરત બી બતાવી દઈએ. બરાબર ને? હવે આપણે વેચાણ લખીશું, એમાંથી વેચાણ પરત બાદ કરશું. વેચાણ ક્યાં આવે? વેપાર ખાતાની જમા બાકી, એટલે વેચાણ જમા બાકી છે તે કેટલી? 2,60,500 ને, એટલે 2,60,500 અને એમાંથી માઇનસ વેચાણ પરત. તો માલ પરત ઉધાર તમને આપ્યું છે, જો માલ પરત ઉધાર કેટલું છે? 2,000, એટલે 2,000 બાદ કરો, એટલે 2,500 કે હે, એટલે બાદબાકી 2,58,500. ચાલો, વેચાણ માંથી વેચાણ પરત બી બાદ થઈ ગયું. બરાબર છે? એટલે માલ પરત અને ખરીદી અને વેચાણની નોંધ પણ થઈ ગઈ. બરાબર ને? ચાલો, હવે પાછા કાચા શ્રવ્યમાં આવી જાઓ. હા, હુંડીઓ, હુંડીઓ બે પ્રકારની હોય, લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડીની ઉધાર બાકી હોય અને દેવી હુંડીની જમા બાકી. તો ઉધાર બાકી છે તે લેણી હુંડી, અને લેણી હુંડી ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો લેણી હુંડી, લેણી હુંડી, અને ઉધાર બાકી છે તે લેણી હુંડી. કેટલી? 15,000. અને હુંડીઓમાં જે જમા બાકી છે તે કઈ હુંડી? દેવી હુંડી. અને દેવી હુંડી એટલે આપણું ચાલુ દેવું, એટલે ક્યાં આવશે? પાકા સરવૈયામાં હુંડી જેવા બાજુ લખો દેવી હુંડીઓ. અને જમા બાકી કેટલી છે જો? એટલે 20,000. ચાલો, એટલે હુંડીઓ બી પતી ગઈ. ચાલો, હવે રોકડ અને બેંક ઉધારના ખાના ઉધાર બાકીમાં બી છે ને જમા બાકીમાં બી રકમ છે. તો રોકડ, રોકડની ઉધાર બાકી એટલે રોકડ સીલ ખાત પરની, અને બેંકની ઉધાર બાકી બી અને જમા બાકી છે. અહીં બેંકની જમા બાકી આપી છે, એટલે શું? બેંકે ઓવરડ્રાફ્ટ આપ્યો છે. જો બેંક ઓવરડ્રાફ્ટ છે, રહ્યો યાદ રાખવાનું, કોઈ બેંક હોય ને જમા બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ. બેંકની ઉધાર બાકી બી આવી શકે ને જમા બાકી બી આવી શકે. જો ઉધાર બાકી હોય તો બેંક સીલ તો મિલકત એના બાજુ લખી દેવાનું, પણ જો બેંક આપેલો હોય ને જમા બાકી તો શું છે? આપણું ઓવરડ્રાફ્ટ. અને ઓવરડ્રાફ્ટ એ શું છે? આપણો દેવું છે ને, એટલે દેવું છે એટલે એને આપણે મૂડી દેવા બાજુ લખી દેવાનું. બરાબર છે? ચાલો, તો આપણે રોકડ સિલક જે આપી છે તે આપણી ચાલુ મિલકત છે, અને ચાલુ મિલકત છે એટલે ક્યાં લખી દેવાની? પાકા સરવૈયામાં મિલકત તેના બાજુ લખો રોકડ સિલક, ઉધાર બાકી છે તે. ઉધાર બાકી છે તે કેટલા છે? 1,000. અને બેંક જે જમા બાકી આપી છે તે શું છે? બેંક ઓવરડ્રાફ્ટ. અને તે મૂડી દેવા બાજુ લખી દો બેંક ઓવરડ્રાફ્ટ. 14,000. ચાલો, પાછા કાચા સરવામાં આવી જાઓ. રોકડ અને બેંક ગાલખાત ગાલખાત નમત પતી ગયું, ખરીદી વેચાણ પતી ગયું. હવે જો શું આપ્યું છે?
મજૂરી અને મજૂરીને બાકી દેવા, તો ઉધારમાં બી છે ને જમામાં બી છે, જો બંનેમાં છે ને, એટલે મજૂરીની ઉધાર બાકી છે, જો મજૂરીની ઉધાર બાકી અને મજૂરીને બાકી દેવા એટલે ચૂકવવાની બાકી મજૂરી, એટલે દેવું અને દેવુંની જમા બાકી છે, જો જમા બાકીમાં બી છે, એટલે ઉધાર બાકી છે તે મજૂરી અને જમા બાકી છે તે ચૂકવવાની બાકી મજૂરી કહેવાય. તો મજૂરી ઉધાર બાકી છે અને મજૂરી આપણો ખર્ચ છે, અને આનો ખર્ચ છે વેપાર ખાતાનો ખર્ચ, એટલે મજૂરી ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ લખો મજૂરી, જે ઉધાર બાકી આવી છે તે કેટલા? 35,000. એના પર કોઈ હોર ને ડાયરેક્ટ રકમ 35,000. અને જે જમા બાકી છે તે શું છે? આપણું ચૂકવવાની બાકી મજૂરી છે, એટલે મજૂરીના બાકી દેવા અને ચૂકવવાનું બાકી આપણું શું છે? દેવું છે. અને દેવું છે એટલે ક્યાં આવશે? બાકા સરવૈયામાં મૂકી દેવા બાજુ લખો મજૂરીના બાકી દેવા, મજૂરીના બાકી દેવા જમા બાકી છે તે 2,000. ચાલો હવે જો, હવે જે બધી વિગત છે ને તે બધી છે ને કઈ છે? ઉધાર છે. જો ઉધાર છે ને, એટલે ઉધાર છે એટલે એની અસર ક્યાં આવશે? આ બધાના પર, ક્યાં? તો અહીંયા નફા નુકસાન ઉધાર અથવા પાકા સરવૈયામાં મિલકત એના બાજુ, બરાબર છે? જમા બાકી છે જ નથી. ચાલો તો આગળ વધો. હવે શું છે? જો મશીનરી, પણ એના પર ટીક માર્ક કરાવી છે, બરાબર. અને મશીનરી આપી હોય ને તો કાચા સરવૈયામાં એનો ઘસારો છે કે તે બી જોઈ લેવાનું, કે આપણે ઘસારો પ્લસ કરીને પછી ઘસારો કરીએ, તમને ખબર છે ને? તો જો હવે ડાયરેક્ટ કરતા આવડું જોઈએ તમને, ગણતરી નથી કરાવતો તમને, બરાબર છે? તો મશીનરી જૂની કેટલી છે? જો 36,500. અને એના પર ઘસારો કેટલો ગણો છે? 3,500. એટલે ઘસારો એમાં પ્લસ કરો કેટલા? 40,000. એટલે હવે મશીનરી પાકા સરવેમાં મિલકત એનામાં ઇલરમાં કેટલી લખાશે? 40,000. લખી દેવું પહેલા. જૂના કાચા સરવેમાં તમને આપી છે મશીનરી ને, એમાં ઘસારો પ્લસ કરીને આપણે લખવાની, એટલે મશીનરી આપણી 40,000 થઈ. સમજ પડી કઈ છે? ઘસારો પ્લસ કર્યો. અને હવે પેલો હવાલો જો, હવાલો કયો છે? મશીનરી પર, મશીનરી પર 10% ઘસારો ગણો. ચલો તો 10% ઘસારો ગણો એટલે માઇનસ કરો, માઇનસ ઘસારો 10% એટલે 4,000 અને આફ્ટરમાં 36,000. અને મશીનરી પર આપણે ઘસારો ગણ્યો, આપણો મહેસૂલી ખર્ચ, અને ખર્ચ આપણે ક્યાં લખીએ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મશીનરીનો ઘસારો 4,000. મશીનરીનો ઘસારો 4,000. ચાલો, એટલે મશીનરી પતી ગયું, બરાબર. ચાલો આગળ વધો. હવે શું છે? ફર્નિચર. ફર્નિચર પર બી ઘસારો જોઈ લેવાનું, કોઈ બી મિલકત હોય ઘસારો હોય તો જોઈ લેવાનું, નથી આવ્યું પણ જો કાયદા સર બીજો, એટલે ફર્નિચર જે આપ્યું છે તે પહેલા મિલકત લેણા બાજુ ઇનરમાં લખો હવાલો છે, એટલે મિલકત લેણા બાજુ ઇનરમાં લખો ફર્નિચર 12,000. અને એના પર હવાલો છે જો, કેટલા ટકા ઘસારો ગણવાનો છે? ઘસારો એટલે માઇનસ ઘસારો 5%, ફર્નિચર પર 5%, એટલે 12,000 ના 5% એટલે 600 ઘસારો આવશે. અને 12,000 માંથી 600 બાદ કરો કેટલા? એટલે બાદબાકી 11,400 આઉટર. અને ફર્નિચર પર આપણે ઘસારો ગણ્યો, આપણો મહેસૂલી ખર્ચ, અને મહેસૂલી ખર્ચ ક્યાં આવે? ઘસારો ગણે છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો મશીનરીનો ઘસારો લખો તેની નીચે ફર્નિચરનો ઘસારો 600. ફર્નિચરનો ઘસારો 600. ચાલો, એટલે એ પણ ફર્નિચર પણ પૂરું થઈ ગયું. પછી શરૂઆતનો સ્ટોક ઉધાર બાકી, અને આપણે જગ્યા બી છોડી છે. ક્યાં જગ્યા છોડી છે? વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લીટીમાં. વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લીટીમાં શરૂઆતનો સ્ટોક કેટલો છે? 46,100 રકમ ના ખાના શરૂઆતનો સ્ટોક. ચાલો, પછી અગાઉથી ચૂકવેલ વીમો, દેવું કે લેણું? લેણું. જો ઉધાર બાકી છે એટલે લેણું, અને લેણું ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો કેટલો? 200. બોલો કેટલો છે અગાઉ ચૂકવેલો? બરાબર જો, 200. એટલે
ચાલો હવે મારી આ જગ્યા ભરાઈ ગઈ છે, તમે લખી દીધું છે ને, હું સાફ કરી નાખું કે કેવો જો આમ છે નહીં, બરાબર ને? અગાઉથી ચૂકેલ વીમો વહીવટી ખર્ચ એટલે ક્યાં આવશે? નફા નુકસાન ની ઉધાર બાજુ પણ ઇનર માં પગાર પર હવાલો છે એટલે ઇનર માં પગાર 23,000 બાકી ખર્ચા આ મુજબ છે, ભાડું 300 ને પગાર કેટલો ચૂકવાનો બાકી? 950. તો પ્લસ હશે કે માઇનસ હશે? પ્લસ. એટલે લખો પ્લસ. પ્લસ ચૂકવવાનો બાકી, પ્લસ ચૂકવવાનો બાકી 950 ને, એટલે 23,000 માં 950 ઉમેરો, 23,950 ચાલો, એટલે પગાર ની નોંધ પણ થઈ ગઈ, એના હવાલા નોંધ બી થઈ ગઈ. પછી કોઈ હવાલો છે કે નથી? અને વીમા પ્રીમિયમ હાનો ખર્ચ છે? નફા નુકસાન ખાતાનો ખર્ચ છે, એટલે વીમા પ્રીમિયમ નફા નુકસાન ની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ કેટલા? 2,000. ડાયરેક્ટ રકમ હવાલો નથી, ડાયરેક્ટ રકમ 2,000 વીમા પ્રીમિયમ 2,000. ચાલો પછી હવાલો છે બરાબર, અને ભાડું ને કરવેરો આપણે ચૂકવેલું છે એટલે ઉધાર બાકી છે જો, એટલે એ અસર ક્યાં આવશે? નફા નુકસાન ની ઉધાર બાજુ જ, પણ ઇનર માં લખજો. નફા નુકસાન ની ઉધાર બાજુ ભાડું અને કરવેરા ઇનર માં લખજો. કેટલા છે? 12,000, એટલે ઇનર માં 12,000. ચાલો હવે એના પર હવાલો નંબર જોયો, પાંચમો. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા, ભાડું કેટલું ચૂકવવાનું બાકી છે? 300, અને એ પણ ચૂકવવાનું બાકી. પ્લસ હશે કે માઇનસ? પ્લસ. એટલે લખો પ્લસ ચૂકવવાનું બાકી, પ્લસ ચૂકવવાનું બાકી 300 કે, એટલે 300 ઉમેરો, એટલે 12,300 આઉટરમાં રકમ, અને 300 રૂપિયા ભાડું ચૂકવવાનું બાકી. દેવું કે લેણું? દેવું. અને દેવું એટલે બીજી અસર ક્યાં આવશે હવાલાની? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું અને કરવેરા 300. ચાલો, એટલે ભાડું અને કરવેરા બી પતી. પછી જાહેરાત ખર્ચા, એ તો વેચાણ વિતરણ ખર્ચ, અને વેચાણ વિતરણ ખર્ચ ક્યાં આવે? નફા નુકસાન ની ઉધાર બાજુ હવાલો છે, ડાયરેક્ટ રકમ જાહેરાત ખર્ચા. જાહેરાત ખર્ચા કેટલી રકમ? 2,900. ચાલો પછી પાગડી, આપણી અદ્રશ્ય કાયમી મિલકત, અને અદ્રશ્ય કાયમી મિલકત ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત ક્યાં લખાય? મિલકત ક્યાં મળી લખો? પાગડી. કેટલા? 72,000. ચાલો હવે શું છે? ભાડા પટ્ટાનું મકાન તારીખ 1/10/2014 થી 5 વર્ષ માટે, એટલે 2014 માં ખરીદેલું, અને આપણે તો 31/3/2017 ના રોજ પાકું સર્વે બનાવી શકીએ આપણે, તો એ ભાડે પટ્ટાનું મકાન આપણે માંડી વાળવાનું છે, ખબર ને? સરખા હપ્તામાં માંડી વાળવાનું, 5 વર્ષમાં માંડી વાળવાનું. પણ અહીંયા તમને જે 14,000 ની બાકી આપી છે, એ બાકી તમને કઈ તારીખ ની આપી છે? 31/3/17 ની આપી, બરાબર છે? તો આનો આપણે કઈ રીતે ગણીશું? આ ડાયરેક્ટ નહીં ગણાશે, પેલામાં આપણે શું કરતા હતા? જો તમને આ ભાડા પટ્ટાનું મકાન તમને 1/4/2016 થી આપ્યું હોય તો આપણે ભાગ્યા 5 કલાક લાગશે, બરાબર છે ને? પણ અહીંયા આવું થતું નથી, એટલે તમે ગણતરી પર આવી જાઓ. ચાલો ગણતરી પર.
ગણતરી. તેમાં નંબર એક માંડી વાળેલ ભાડા પટ્ટાના ભાડાપટ્ટાનું મકાન ની જે બાકી આપી છે એ કઈ તારીખે આપી છે જો લખો છે એ કઈ તારીખ બાકી આપી છે બોલો મને. હે 1-10 તો લીધેલું છે જો તમે બરાબર જો એ લીધેલું કઈ તારીખે છે જો 1-10-14 તો લીધેલું છે પણ આપણને અત્યારે જે બાકી આપી છે એ કઈ તારીખ સુધી બાકી આપી છે? ના 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 1-4-16 ના રોજ આપણને બાકી આપી છે 14,000. સમજ પડી કે તમને? લખો 1-4-16 ના આપણે તો 31-3 તો બનાવતા છે જો એટલે આ તમને બાકી આપી કાચું સર કઈ તારીખ નું આપણું છે બરાબર છે ને એની શરૂઆત એટલે આપણને કઈ તારીખ ની બાકી આપી છે 1-4-16 ના રોજ 14,000 બાકી છે બરાબર. હવે આપણે એનું ખરીદેલું કઈ તારીખે 1-10-14 ખરીદેલ તારીખ બરાબર અને આપણને આ બાકી કઈ તારીખ આપલી 1-4-16 એટલે કઈ તારીખે ની કહેવાય 1-3-16 ના રોજ બાકી આપે છે જો સમજ પડી એટલે આપણે 1-10-14 ના રોજ ખરીદ કિંમત એની જુદી હશે અને આપણે કેટલા મહિના ઉપયોગ કર્યો જો કેવો મને 1-10 થી જોયો આપણે જણાવ્યો 1-10-14 થી એનું હિસાબ વર્ષ ક્યારે પૂરું થશે 31-3-15 તો ગણો કેટલો 10-11-12-1-2-3 એટલે આ વર્ષમાં આપણે 6 માસ ઉપયોગ કરવાનો બરાબર છે 6 માસ અને ત્યાર પછી જો આ હિસાબ વર્ષ બીજા વર્ષ નો હિસાબ વર્ષ ક્યારે થાય 1-4-15 થી 31-3-16 સુધી ઉપયોગ કર્યો કરજો આ તારીખે આપણે બાકી આપી છે જો એટલે એ આપણે આખો વર્ષ ઉપયોગ કર્યો 1 વર્ષ અને આ 6 માસ ઉપયોગ કર્યો એટલે આપણે અત્યાર સુધી એના પર કેટલા વર્ષનો માંડી વાળા 1.5 વર્ષનો માંડી વાળો જો 1.5 વર્ષનો ઘસારો માંડી વાળો અને આપણે કેટલા વર્ષના પટ્ટા માટે લીધું છે તમને કાઉન્સમાં આપ્યું છે જો 5 વર્ષના તો આપણે 1.5 વર્ષનો તો ઓલરેડી માંડી વાળો છે બરાબર ને 1-10-1-10 આજે 14 ખરીદ તારીખ છે ને બરાબર એ તારીખે એની કિંમત 14,000 ની હશે વધારે હશે પણ આપણે ઓલરેડી કેટલા મહિનાની કેટલા વર્ષની માંડી વાળી છે 1.5 વર્ષની માંડી વાળી ચૂકા છે અને હવે આપણે કેટલા વર્ષ બાકી રહ્યું 5 વર્ષના પટ્ટા પર લીધેલી એટલે કેટલા વર્ષનું બાકી 3.5 વર્ષનો હવે આપણે એ પટ્ટો માંડી વાળવો પડશે 1.5 વર્ષ તો આપણે માંડી વાળ્યા બરાબર છે સમજ પડી એટલે લખો નીચે આ પટ્ટા પર 1-10-14 થી આ પટ્ટા પર 1-10-14 થી 31-3-16 સુધી એટલે કે 1.5 વર્ષનું મકાન માંડી વાળ્યું છે અને આ મકાન 5 વર્ષમાં માંડી વાળવાનું છે અને આ મકાન 5 વર્ષમાં માંડી વાળવાનું છે તેથી 14,000 રકમ બાકીના કેટલા વર્ષો માંડી વાળવા પડશે 3.5 કાઉન્સમાં લખજો 5-1.5 3.5 લખ્યું ને કાઉન્સમાં લખજો 5-1.5 બરાબર છે 3.5 વર્ષમાં કાઉન્સ પૂરો
અમે લોકો વર્ષમાં માંડી વાળવાનું રહેશે. આ તમને યાદ રહે એટલા માટે લખાયું છે, બરાબર છે ને? પરીક્ષામાં આવું કઈ લખવાનું બખવાનું કઈ નહીં, આ યાદ રહેવું જોઈએ 3 વર્ષ, બરાબર છે? અને હવે લખો, નીચે લખો, માટે માંડી વાળેલ પટ્ટો, એટલે જમીનનો પટ્ટો, હા જમીનનો કે મકાનનો છે, મકાન એટલે માંડી વાળેલ પટ્ટો બરાબર, એની કિંમત કેટલી છે? 14,000. અને કેટલા વર્ષ માટે લેવાની હવે? 3.5. એટલે 14,000 ભાગ્યા 3.5 કરો, કેટલા? એટલે આપણે આ વર્ષે 4,000 જમીનનો પટ્ટો માંડી વાળવાનો. સમજ પડી કે? બાકીનો આવતા વર્ષે ઉપયોગ કરું ત્યારે માંડી વાળશું, પણ આપણે તો આ એક વર્ષ ઉપયોગ કર્યો ને, એટલે આપણે કેટલો માંડી વાળવાનો? 4,000 નો માંડી વાળવાનો. એટલે હવે આપણે આ જમીનનો પટ્ટો લખ્યો છે, જો લખ્યો નથી ને, જો બાકી છે તો પહેલા આપણે ભાડા પટ્ટાનું મકાન છે એટલે ભાડા પટ્ટાનું મકાન ઇનરમાં લખાશે, મિલકત નેણા બાજુ. એટલે મિલકત નેણા બાજુ પહેલા ઇનરમાં લખો, ભાડા પટ્ટાનું મકાન ઇનરમાં 14,000, ઇનરમાં 14,000. અને આપણે કેટલું માંડી વાળવાનું? 4,000 માંડી વાળવાનું. માંડી વાળ એટલે શું થાય, પ્લસ કે માઇનસ? માઇનસ. એટલે માઇનસ માંડી વાળે 4,000 અને આવતરમાં 10,000, બરાબર છે? અને આપણે આખું ભાડા પટ્ટાનું મકાન મિલકત માંડી વાળી, ફાયદો કે નુકસાન? નુકસાન. એટલે એની અસર ક્યાં આવશે? નફા નુકસાન ની ઉધાર બાજુ, જાહેરાત ખર્ચ ની નીચે માંડી વાળેલ મકાન નો પટ્ટો, માંડી વાળેલ મકાન નો પટ્ટો અથવા ભાડા પટ્ટા નું મકાન કેટલું માંડી વાળ્યું? એટલે 4,000. એટલે ભાડા પટ્ટા નું મકાન ની નોંધ થઈ ગઈ, બરાબર છે? હવે શું બાકી છે? જુઓ, કોની લોન? લીલા ની લોન. તે ભાગીદાર છે, ઉજો એ આપણી, જો તમને એમ થશે કે આ તો લીલા ને શીલા છે, લીલા નથી, તમને એમ કે તો ભાગીદાર આપણી છે, અને ભાગીદાર નહીં હોય તો આપણે 6% આપી દેવું ને એવું, ભાઈ તમને કીધું છે લીલા ની 8% ની લોન. જો એટલે બીજું કોઈ ભાગ, બીજું કોઈ છે, ધંધાનો ભાગીદાર નથી, એટલે લીલા પાસે લોન લીધી છે ને એની જવા બાકી છે. જો એટલે લીલા પાસેથી લોન લીધેલી છે, એટલે પહેલા તો લીલાને લોન આપણે ચૂકવવાની, આપણું દેવું, એટલે પહેલા લોનની અસર ક્યાં આવશે? મૂડી દેવા બાજુ લોનની અસર આપવાનું, પછી એનું વ્યાજ આપણે ગણીશું. એટલે પહેલા લોન છે એ ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો, લીલાની લોન, લીલાની લોન કેટલી છે? 30,000. એટલે લીલાની લોન 30,000. ચાલ, પછી ઉષ્મા આપ્યું છે, કઈ તારીખે લોન લીધી છે આપણે લીલા પાસેથી? 1/11/16. એટલે 1/11/16 આપણે લોન લીધી છે, બરાબર? અને આપણે કઈ તારીખે વાર્ષિક સમય બનાવ્યું છે? 31/3/17. તો કેટલા માસનું વ્યાજ આપણે ચૂકવવા પડશે? કોણ જોવે? 11 માં આખો ગણાશે, એટલે 11, 12, 1, 2, 3, 5 માસનું વ્યાજ ગણાશે, બરાબર છે? એટલે લીલાની લોન કેટલી છે? 30,000. એટલે ગણો કેલ્સી પર, 30,000 × એના પર કેટલા ટકા આપવાનું છે? 8% છે, જો. એટલે 30,000 × 800 × 5/12. હવે ડાયરેક્ટ આવડું જોઈએ તમને, બધી વાર ગણતરી થાય, સમજ પડી કે તમને? એમાં 30,000 ની લોન, 8% વ્યાજ છે, એટલે 30,000 × 800 પેલા, અને આપણે કેટલા માસનું ચૂકવવાનું? 5, એટલે × 5/12, એટલે કેટલું વ્યાજ આવશે? કેટલું? 1,000 આવશે કે 2,000 આવશે? હે, લીલા ની લોન નું વ્યાજ કેટલું આવશે? 1,000, બરાબર છે? 1,000 આવશે. 30,000 × 800 × 5/12 એટલે કેટલું આવશે? 1,000. હવે 1,000 લોન આપણે લીલાને ચૂકવવાનું, એટલે આપણા માટે એક તો ખર્ચ, બરાબર ને? નાણાકીય ખર્ચા, મૂડી મેળવવાના ખર્ચા, એટલે એક અસર ક્યાં આવશે એની? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો, લીલાની લોન નું વ્યાજ, લીલાની લોન નું વ્યાજ 1,000, બરાબર. અને બીજી અસર ક્યાં આવે? ગુપ્ત હવાલો છે, બરાબર ને? ગર્ભિત હવાલો, બીજો હજુ આપણે ચૂકવ્યું નથી, એ લોન નું વ્યાજ આપણે ચૂકવવાનું બાકી છે, અને ચૂકવવાનું બાકી એટલે શું કહેવાય આપણું? દેવ. અને દેવ એટલે ક્યાં આવશે? ચૂકવવાનું બાકી
લીલાની લોનનું વ્યાજ, લીલાની લોનનું વ્યાજ 1000, લીલાની લોનનું વ્યાજ 1000 બરાબર. ચાલો હવે કાચા સર્વેની બધી અસર પૂરી થઈ ગઈ, જો થઈ ગઈ ને બધી પૂરી. હવે આપણે જો કોઈ હવાલો બાકી રહી ગયો હોય તો તેની અસર આપીએ ને પછી આપણે નફો ને એવું શોધીએ. ચાલો તો જો પહેલો જ હવાલો બાકી છે, શું કીધું છે, આખર સ્ટોક રૂપિયા 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે અને નામાના રૂઢિચુસ્તના સિદ્ધાંત મુજબ આખર સ્ટોક તેની પડતર કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતે દર્શાવાય. તો અહીંયા એની પડતર કિંમત 1,10,000 છે અને એની બજાર કિંમત વધુ છે તો કઈ કિંમત વધુ આવવાની? બજાર કિંમત વધારે આવવાની તો ગણવાનું કામ નું આપણે, ઓછી બેમાંથી કઈ આવવાની? પડતર કિંમત જ્યાં દર્શાવી તે જ ઓછી આવવાની છે. એટલે આખર સ્ટોક આપણે કઈ કિંમતે દર્શાવાશે? 1,10,000 થી જ દર્શાવાશે. અને તમને ખબર છે કે આખર સ્ટોક જયારે હવાલામાં આપલો હોય ત્યારે એની બે અસર આવે. એક અસર ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ. પહેલી અસર આપો વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 1,10,000, આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ 1,10,000. અને હવાલામાં આપણો ત્યારે બીજી અસર ક્યાં આવે? એની પાટા સરવૈયામાં મિલકત જમા બાજુ રાખો આખર સ્ટોક 1,10,000. ચાલો એટલે પહેલો હવાલો બી પૂરો થઈ ગયો. પછી ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. એટલે મૂડી પર વ્યાજ ચૂકવવાનું બરાબર ને, પેઢીએ ભાગીદારને ચૂકવવાનું. એટલે પેઢી માટે શું થાય? ખર્ચ છે અને ખર્ચ છે એટલે ભાગીદારને આપવાનું છે. એટલે એની નોંધ ક્યાં થશે? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખો મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ તો તેમાં પહેલા કોણ છે? તો એની નીચે લખો નીલા અને એની નીચે લખો પછી શીલા. આપણે હવે મૂડી પર વ્યાજ ગણીએ બરાબર ને, નીલા ને શીલા. તો જો નીલાની મૂડી કેટલી છે? આપણે બાકી આગળ આવેલા લખ્યું છે અરે 1,00,000 અને એના પર કેટલા ટકા આપવાનું છે? 6%. એટલે 1,00,000 × 600 કરો એટલે કેટલા આવશે? 6,000. એટલે નીલાની સામે લખો 6,000 અને આની મૂડી કેટલી છે? 50,000. એટલે 50,000 × 600 કરો એટલે એને 3,000 મૂડી પર વ્યાજ આપવાનું. એટલે આવતરમાં 6 × 3 = 9,000. જોયું મૂડી પર વ્યાજ નફો નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, કે જે પેઢી માટે ખર્ચ છે. હવે પેઢી માટે ખર્ચ પણ મૂડી પર વ્યાજ ભાગીદારને તો મળે એટલે એની બીજી અસર ક્યાં આવશે? ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ ભાગીદારને વધારો થવાનો એટલે એની બીજી અસર ક્યાં આવશે? ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખો મૂડી પર વ્યાજ નીલાના ખાનામાં 6,000 અને શીલાના ખાનામાં 3,000. ચાલો એટલે મૂડી પર વ્યાજનો હવાલો પણ પૂરો થઈ ગયો. હવે શું છે જો હવાલો બાકી, હવાલો નંબર 3, ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે નીલા 900 અને શીલા 600. તો ઉપાડ પર વ્યાજ પેઢીએ ભાગીદારો પાસેથી વસૂલ કરવાનું છે એટલે પેઢી માટે તો શું થાય? આવક, ઉપજ અને ઉપજ છે ભાગીદારો પાસેથી એટલે એની અસર એક ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખો ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ હા બહુ સરસ, લીટી છોડો બે, એક કે બે લીટી છોડો, પેલો ચોખ્ખો નફો આવશે કે ચોખ્ખી ખોટ આવશે બરાબર છે? એક લીટી છોડને પછી લખજો, બહુ સરસ. ઉપાડ પર વ્યાજ તો નીલા તમને અહીંયા આપી દીધું છે, જો કેટલું છે નીલાનું, કેટલું વ્યાજ આપ્યું છે જો હવાલામાં? 900 રૂપિયા. એટલે ડાયરેક્ટ લખી દો ઇનરમાં 900, નીલા 900 અને શીલાનું કેટલું આપ્યું છે? અહીંયા ગણતરી નથી કરવાની આપણે, કેટલું? 600. એટલે 1,500 આવતરમાં, 1,500 બરાબર. અને ઉપાડ પર વ્યાજ થી ભાગીદારની મૂડીમાં શું થાય? ઘટાડો થાય એટલે બીજી અસર એની ક્યાં આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ. એટલે લખો મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ નીલાના ખાનામાં 900 અને શીલાના ખાનામાં 600. બરાબર છે.
થઈ ગયું. ચાલો એટલે ઉપાડ પર વ્યાજ નો હવાલો મળી પૂરો થઈ ગયો. હવે કોઈ હવાલો બાકી છે? પૂરો થઈ ગયો, બરાબર છે. ચાલો એટલે હવે આપણે વેપાર ખાતું બંધ કરીએ. તો જો વેપાર ખાતાનો કઈ બાજુનો સોનો વધારે આવ્યો? કેટલો આવે જો બાજુનો? 3,63,500. ઉધાર બાજુ પણ લખી દેવું 3,63,500, એટલે નફો જ આવવાનો, કાચો નફો જ આવવાનો જો બાજુ સરળ વધારે આવ્યો. ચાલો તો 3,63,500 માંથી આ રકમ બાદ કરો ઉધાર બાજુની, એટલે તમને કાચો નફો મળશે કેટલા? 1,50,400. એટલો આપણને મળશે કાચો નફો. એટલે લખો કાચો નફો, અને કૌંસમાં નફા નુકસાન ખાતે લઈ ગયા 1,50,400. કાચો નફો 1,50,400 નફા નુકસાન ખાતે લઈ ગયા, બરાબર. અને કાચો નફો એવો છે નફા નુકસાન ખાતે કઈ બાજુ લઈ જશે? જમા બાજુ. અને જમા બાજુ કોઈ અસર નથી આવી, પહેલી જ અસર આવી. એટલે પહેલી સ્થિતિમાં કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા, વેપાર ખાતેથી લાવ્યા 1,50,400. ચાલો હવે આપણે નફા નુકસાન ખાતું બંધ કરીએ. નફા નુકસાન તો જો પહેલા એનો જવાબ બાજુ સરળ કરો, જવાબ બાજુ સરળ એટલો જ આવવાનો, બરાબર. જવાબ બાજુ સરળ કેટલો આવવાનો? 1,50,400. હવે ઉધાર બાજુ નો કરો, ઉધાર બાજુ નું વધારે આવી શકે, એટલે ઉધાર બાજુ નો પેલા ટોટલ કરો. જવાબ બાજુ તો 1,50,000 છે, એટલે જવાબ બાજુ સરળ 1,50,400. ઉધાર બાજુ નો કેટલો આવ્યો? એટલે ઉધાર બાજુ 54,350. કઈ બાજુ નો વધારે આવ્યો? જમા બાજુ નો વધારે. જમા બાજુ સરળ બંને બાજુ મૂકો 1,50,400. ઉધાર બાજુ પણ 1,50,400. અને આ 1,50,400 માંથી આ 54,350 બાદ કરો એટલો આપણને ચોખ્ખો નફો મળવાનો. જમા બાજુ સરળ વધારે આવ્યો એટલે, એટલે અહીંયા તફાવત 96,050. ચોખ્ખો નફો આવ્યો. નફા નુકસાન ફાળવણી ખાતે કઈ બાજુ લઈ જશે? જમા બાજુ. જમા બાજુ તમને મેં એક લીટી છોડાવી છે, જો નફા નુકસાન ખાતે થી લાવ્યા 96,050. નફા નુકસાન ફાળવણી ખાતે જવા બાજુ ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે થી લાવ્યા 96,050. હવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ અને વેચલી પાત્ર નફો કે ખોટ શોધીએ. તો જવાબ આવશે સરળ વધારે આવતો છે, એટલે હવે ચાર લીટી છોડીને પછી સામસામે સરવાળા માટે ચાર લીટી છોડીને, કે આપણે નફો કે ખોટ આવે તો વેચવાનું. તો જમા બાજુનો સરવાળો જ વધારે આવતો છે, બરાબર ને. એટલે જમા બાજુ સરવાળો વધારે આવતો છે તો કરો 96,050 + 1,500 કરો 57,550. ઉધાર બાજુ પણ લોકો 57,550. અને જમા બાજુ સરળ વધારે આવ્યો એટલે શું આવ્યો? લખો વેચણી પાત્ર નફો. અને તે કોને કોને વેચવાનું? નીલા અને શીલા. નીલા અને શીલાને વેચવાનું.
તો 57,550 માંથી 9,000 બાદ કરો, કેટલા? 88,550 આપણો વેચણી પાત્ર નફો આવ્યો. એ આપણે નફા નુકસાન ના પ્રમાણ વેચવાનું. તમને કયું આવ્યું છે નફા નુકસાન પ્રમાણ? જો મૂડીના પ્રમાણમાં. તો નફા નુકસાન નું પ્રમાણ બરાબર, નફા નુકસાન નું પ્રમાણ ગણતરી કરો નફા નુકસાનના પ્રમાણની. મૂડીના પ્રમાણમાં એ લોકો નફા નુકસાન વેચે છે એટલે ગણતરી કરો નફા નુકસાનના પ્રમાણની ગણતરી. નફા નુકસાનના પ્રમાણની ગણતરી ચાલો. તો એ લોકો મૂડીના પ્રમાણમાં, તો નીલાની મૂડી કેટલી છે? જો નીલા ને શીલા, નીલાની મૂડી 1,00,000 અને શીલાની મૂડી 50,000 એટલે 4,00,000 મીડા ઉડી જાય. એટલે રહી શું જાય? 10 અને 5. 10 અને 5 લઈને અને હજુ 2 ભાગ જાય, 5 ભાગ જાય. એટલે 5 2 10 અને 5 1 5 એટલે કયા પ્રમાણમાં લોકો નફા નુકસાન રહેતા છે? 2:1 ના પ્રમાણમાં એ લોકો નફા નુકસાન મૂડીના પ્રમાણમાં રહેતા છે. એટલે બરાબર છે. એટલે 2:1 એટલે હવે જે આ 88,550 આવ્યો નફો એને 2:1 ના પ્રમાણમાં વેચો. એટલે 88,550 ગુણ્યા 2/3 કરો એટલે નીલાના ભાગે કેટલા આવશે? 59,033 બરાબર ને? એટલે નીલાના ભાગે આવશે 59,033 અને શીલાના ભાગે કેટલો આવશે? 88,550 ગુણ્યા 1/3 કરો 29,570 કે એટલે 29,570 વેચણી પાત્ર નફો. તો નીલામાં 59,033 59,033 અને શીલાનામાં 29,570 બરાબર. અને હવે ફક્ત ખાલી મૂડી ખાતું હોય ને તો મૂડી ખાતાની હંમેશા જમા બાજુ 16 જ વધારે આવે. એટલે જમા બાજુ 16 કરો પહેલા પહેલા નીલાના ખાનાનો કેટલા? 1,65,033 ઉધાર બાજુ પણ 1,65,033 1,65,033 અને એમાંથી 20,900 બાદ કરો 20,900 બાદ કરો એટલે 1,44,133 અને એની સામે લોકો બાકી આગળ લઈ ગયા પ્રશ્નાચિહ્ન 1,44,133 એ નીલાની બાકી આવી આખાની મૂડી બરાબર. ચાલો હવે જવા બાજુ શીલાનો સરળ કરો મૂડી ખાતે જવા બાજુ સરળ કરો શીલાનો કેટલા? 82,570 ઉધાર બાજુ પણ એટલો લખી દો 82,570 અને 82,570 માંથી 14,600 બાદ કરો કેટલા? એટલે 67,970 એ શીલાની આખરની મૂડી આવી બરાબર છે. આવી ગઈ ને એટલે મૂડી ખાતા બી બંધ. અને આ મૂડી આવી રીતે ક્યાં લખવાની? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે જગ્યા છોડી છે તો ત્યાં લખો નીલા 1,44,133 અને શીલા 67,970 અને બેનો સરવાળો કરો
એટલે એનો સરવાળો 212,050 અવતરમાં. અને હવે તમે સામસામે મૂડી લેવા અને મિલકત લેવા બાજુનો સરવાળો સામસામે કરો તો સરખો થઈ જશે. કેટલો આવ્યો? 341,100 અને 341,100. એટલે અહીં આપણો દાખલો નંબર 16 પણ પૂર્ણ થાય છે. બરાબર છે.